નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 ના બીજા લેક્ચરમાં ગતિ અને નિર્દેશ બિંદુ વિશે અભ્યાસ કરીશું. તેમાં પ્રથમ ગતિ. ગતિ એટલે શું? આપણે ગયા લેક્ચરમાં જ ભણી ગયા કે સમય સાથે સ્થાન બદલાય, કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો પદાર્થ ગતિમાં છે તેવું કહી શકાય. પેલા આકૃતિમાં તો કે કોઈ કણ A થી ક્યાં જાય છે? તો કે B. A પાસેનો સમય કેટલો છે? T1. B પાસેનો સમય T2. એનો મતલબ કણ A થી B સુધી શું કરે છે? ગતિ કરે છે, કારણ કે સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય છે. સ્થાનમાં તેના યામે લખેલા છે એક્સયામ, વાયયામ અને ઝેડયામ, કે એ પાસે યામ X1, Y1, Z1 અને બી પાસે X2, Y2, Z2. મતલબમાં તમે ત્રણ યામો બદલાય છે એટલે પદાર્થ સમય સાથે ગતિ કરે છે તેવું કહી શકાય. કોઈ પદાર્થ અથવા કણ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો કહી શકાય કે પદાર્થ ગતિમાં છે, અન્યથા પદાર્થ કેવો છે? સ્થિર. સ્થિર હોય એટલે કે સમય સાથે સ્થાન અફર એટલે કે અચળ, કે સમય સાથે સ્થાન બદલાતું નથી તો પદાર્થ સ્થિર છે તેવું કહી શકાય. ગતિ હંમેશા અવલોકનકાર એટલે કે નિરીક્ષણ કરનારની સાપેક્ષે હોય છે. અવલોકનકાર સિવાય ગતિ કે સ્થિરતાનો કોઈ અર્થ નથી, કારણ કે કાલે ભણી ગયા એ પ્રમાણે કે જો સાપેક્ષ બદલવામાં આવે તો પદાર્થની ગતિમાન અવસ્થા અથવા ગતિમાન અવસ્થા અને સ્થિર અવસ્થા બંનેમાં શું થાય છે? તો કે ફેરફાર. ઉદાહરણ જતું કે બસમાં બેઠેલ વ્યક્તિ ડ્રાઈવરની સાપેક્ષે સ્થિર હોય છે, જ્યારે બહાર ઉભેલા કોઈ વ્યક્તિની સાપેક્ષે ગતિમાં હોય છે. ગતિના મુખ્ય તેના પરિમાણને આધારે કેટલા પ્રકાર છે? 3. એક પરિમાણમાં ગતિ એટલે કે 1 ડાયમેન્શન, દ્વિપરિમાણમાં ગતિ એટલે કે 2 ડાયમેન્શન અને ત્રિપરિમાણમાં ગતિ એટલે કે 3 ડાયમેન્શન. તેમાં એક પરિમાણમાં ગતિ એટલે હવે કોઈ પણ આપણે હાસમુખ પદ્ધતિમાં કેટલા યામ હોય છે? ટોટલ 3. 3 પૈકી કોઈ પણ એક યામ, કે સાયકલ તમે સવાર જુઓ તો કઈ દિશામાં ગતિ કરે છે? તો કે +X તરફ. જેમ આગળ જશે તેમ તેનો એક શ્યામમાં શું થાય? વધારો. એટલે માત્ર કયો ઘટક બદલાય છે? એક્સ ઘટક. વાય અને જે ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી, કે વાય ઘટક તે અચળ છે અને ઝેડ ઘટક એ અચળ. એટલે આ જે સાયકલ સવારની ગતિ છે એને આપણે કહીએ કે એક પરિમાણિક ગતિ. ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ફક્ત કોઈ એક યામ સમય સાથે બદલાતો હોય. જો હવે એક્સ યામ બદલાતો હોય છે તો વાય અને ઝેડ એમ કેવા હશે? અચળ. તો આ ગતિને કહેવાય એક્સ અક્ષ પરની ગતિ, કે પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરે છે. વાય યામ બદલાય તો એક્સ અને ઝેડ યામ અચળ થશે. તો આ ગતિને કહીએ કે આપણે વાય અક્ષ પરની ગતિ. અને ત્રીજું ઝેડ યામ બદલાય તો એક્સ અને વાય યામ કેવા થશે? અચળ. અને આ ગતિને કહીએ કે આપણે ઝેડ અક્ષ પરની ગતિ. આમ એક પરિમાણિક ગતિમાં 3 પૈકી કોઈ એક યામ એક્સ યામ
વાયુયામ અથવા જેડયામ બદલાય છે. જો કણ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તેની ગતિને એક પરિમાણિક ગતિ અથવા રેખીય ગતિ કહે છે. એક પરિમાણિક ગતિનું બીજું નામ રેખીય ગતિ. એક પરિમાણિક ગતિને સુરેખ ગતિ પણ કહે છે. માં ઉદાહરણ 2.3.4 થી પદાર્થ 3.3.4 સુધી જાય તો તમે જોઈ શકશો કે એક્સિયમ 2 માંથી કેટલો છે 3. એક્સિયમમાં પ્લસ 1 નો વધારો, વાય અને જેડિયમ કેવા છે 6. એટલે આ કઈ ગતિ કહીએ કે આપણે એક્સ અક્ષ પરની ગતિ. ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો પદાર્થ, ટાવરની ટોચ ઉપરથી એટલે ઉપરથી નીચે આવતો પદાર્થ, એનો માર્ગ સુરેખ જ હોય છે. જો અહીંયા આપણે યામાક્ષ બિંદુનો ઉગમ બિંદુ 0.0.0 લઈએ તો નીચે કયો યામ આવશે? માઇનસ વાય. તો આ ગતિ કહેવાય વાય અક્ષ પરની ગતિ. અને એમાંય દિશા દર્શાવી તો કઈ અક્ષ? તો કે ઋણ વાય અક્ષ પરની ગતિ. સુરેખ માર્ગ પર ગતિ કરતી કાર, કાર સાયકલ સવાર કોઈ પણ પ્રકારના વાહનની ગતિ સમાન જ હોય છે. દ્વિપરિમાણિક ગતિ એટલે અંદાજ સીધો આવી જાય. દ્વિપરિમાણિક, દ્વિ એટલે કેટલા? 2. એટલે એક પરિમાણિક ગતિમાં એક કેમ બદલાતો? તો અહીંયા કેટલા પરિમાણિક ગતિ છે? તો કે દ્વિપરિમાણિક ગતિ. દ્વિપરિમાણિક ગતિમાં કેટલા યામ? તો કે કોઈ પણ 2 યામ સમય સાથે બદલાય છે. ગતિ કરતા કણના સ્થાનના યામોમાં કોઈ પણ 2 યામ સમય સાથે બદલાતા હોય તો તે કણની ગતિને દ્વિપરિમાણિક ગતિ કહે છે. આકૃતિમાં જોઈ શકો છો કાર ગતિ કરે છે. કારની ગતિ જે છે એ 2 ડાયમેન્શન દ્વિપરિમાણિક ગતિ છે, કારણ કે કાર વાંકા ચૂકા માર્ગ પર ગતિ કરે છે. ઉપર નીચે ગતિ કરતી નથી, એટલે એની ગતિને આપણે દ્વિપરિમાણિક ગતિ કહી શકીએ. જો કણ વક્ર માર્ગે અથવા વાંકા ચૂકા માર્ગ પર ચોક્કસ સમતલમાં ગતિ કરતો હોય તો આવી ગતિને દ્વિપરિમાણિક ગતિ કહે છે. જો કોઈ પણ 2 યામ બદલાતા હોય, એટલે આપણે ધારી લઈ એક ગતિમાં એક્સ અને વાય યામ બદલાય તો ઝેડ યામ અચળ, તો આ ગતિને એક્સ વાય સમતલમાં ગતિ કહે છે. બીજું ઉદાહરણ વાય ઝેડ યામ બદલાય તો કયો યામ? તો કે એક્સ યામ કેવો થઈ જાય? અચળ. તો આ ગતિને વાય ઝેડ સમતલમાં ગતિ કહે છે. અને ત્રીજો પ્રકાર કે જે એક્સ યામ બદલાય તો વાય યામ કેવો થઈ જાય? અચળ. તો આ ગતિને ઝેડ એક્સ સમતલમાં ગતિ કહે છે. જો ગતિ કરતા કણના એક્સ અને વાય યામ બદલાતા હોય તો પદાર્થ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. જો ગતિ કરતા કણના વાય અને ઝેડ યામ બદલાતા હોય તો પદાર્થ વાય ઝેડ સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. જો ગતિ કરતા પદાર્થના એક્સ અને ઝેડ યામ બદલાતો હોય તો પદાર્થ એક્સ ઝેડ સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા ઝેડ યામ અચળ છે, આ ગતિમાં એક્સ યામ અચળ છે, અને છેલ્લામાં વાય યામ અચળ. કોઈ પણ 2 યામ બદલાતા હશે તો એક યામ કેવો રહે? અચળ. એનું ઉદાહરણ -3 માંથી +3 એક્સ યામ બદલાનો, 7 અને 7 વાય યામ અચળ, 2 માંથી 5 લાગતિ એક્સ ઝેડ સમતલમાં ગતિ છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વી, જો યાદ રાખજો વર્તુળાકાર ગતિ
गति ने द्विपरिमाणिक गति એટલે કે 2 ડાયમેન્શન માં ગણવામાં આવે છે ઘડિયાળના કાંટાની ગતિ ને દ્વિપરિમાણિક ગતિ કહે છે કેરમ બોર્ડ માં ગતિ કરતી કુકરી કેરમ બોર્ડ છે એક પ્રકારનું કેરમ બોર્ડ એક પ્રકારનું સમતલ છે સમતલ છે એટલે એમાં કોઈ પણ પદાર્થ ગતિ કરશે તેની ગતિ ને આપણે દ્વિપરિમાણિક ગતિ કહી શકીએ તેના પછી ત્રિપરિમાણિક ત્રિપરિમાણિક ગતિ એટલે અંદાજ આવી ગયો છે ટોટલ કેટલા યામ હોય ત્રણ કે ત્રણેય યામ સમય સાથે બદલાય તો તે ગતિને ત્રિપરિમાણિક ગતિ કહે છે ગતિ કરતા કણના સ્થાનના યામોમાં કોઈ પણ ત્રણ ટોટલ જ કારણ કે યામાક્ષ પદ્ધતિમાં મેક્સિમમ ત્રણ યામ જ હોય છે સમય સાથે બદલાતા હોય તો તેને તે કણની ત્રિપરિમાણિક ગતિ કહે છે જો કણ અવકાશ એટલે કે 3D ગતિ કરતો હોય તો આપણે ગતિના સમતલને વ્યાખ્યાયિત કરી શકીએ નહીં કારણ કે અવકાશ એટલે જેની પાસે લંબાઈ હશે પહોળાઈ તે હશે અને ઊંચાઈ પહોળાઈ અને જાડાઈ ત્રણેય વસ્તુઓ એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ એટલે ત્રિપરિમાણિક ગતિ થઈ જશે ત્રિપરિમાણિક ગતિને અનિયમિત ગતિ પણ કહે છે અનિયમિત એટલે કે તેમાં કોઈ ચોક્કસ દિશા હશે નહીં ત્રણેય યામોમાં ફેરફાર થતો હોય તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે ઉદાહરણ 2, 5 અને 7 માંથી 2 ની જગ્યાએ -5 5 ની જગ્યાએ 4 અને 7 ની જગ્યાએ 24 મતલબમાં ત્રણેય યામો બદલાય છે બગીચામાં ઉડી રહેલા પતંગિયાની ગતિ કેવી હોય તો કે અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત ગતિ એટલે કે 3D એટલે કે ત્રિપરિમાણિક ગતિ બોક્સમાં રહેલા હવાના કણોની ગતિ તે ગતિ કેવી છે અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત હવે સ્થિર પદાર્થ કોને કહેવાય કે પદાર્થ સમય સાથે નું સ્થાન કેવું હોય તો કે અચળ કે સ્થાન બદલતો નથી અચળ હોય એટલે આ પદાર્થને કહીએ કે સ્થિર પદાર્થ એનું એક ઉદાહરણ કે કોઈ પદાર્થના યામ 3, 4, 5 છે T1 સમયે આ પદાર્થ T2 સમયે એના યામ 3, 4, 5 હોય તો આ પદાર્થને સ્થિર પદાર્થ કહેવાય સ્થિર પદાર્થ એટલે પદાર્થ ગતિ કરતો નથી એક જગ્યાએ જ છે જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે પદાર્થ સ્થિર પદાર્થ છે તેમ કહેવાય અથવા જો સમય સાથે કણના બધા જ યામો અચળ રહેતા હોય એટલે કે કોઈ પણ યામ બદલાતો નથી તો તે કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય નીચેના આકૃતિમાં તમે જોઈ શકો છો કે પદાર્થના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી સ્થાન કેવું રહે છે અચળ નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા અવલોકનકાર જે સ્થળેથી એટલે કે નું સ્થાન કઈ જગ્યાએ ઊભો છે કઈ જગ્યાએ કઈ વસ્તુમાં એ ગતિ કરે છે જે સ્થળેથી જે પરિસ્થિતિ બે પ્રકારની લેવાની છે એક તો સ્થિર અથવા ગતિમાનમાં બે શબ્દ વાપરીશું અચળ વેગી અને અચળ પ્રવેગી
અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહે છે. દાખલા તરીકે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બહારના જહાજનું અવલોકન કરીએ ત્યારે ટ્રેન નિર્દેશ પ્રેમ છે. મુસાફરી કરીએ એટલે ટ્રેન ગતિમાં હશે એટલે ગતિમાન ટ્રેન નિર્દેશ પ્રેમ થશે. પ્લેટફોર્મ પર સ્થિર ઊભા રહીને જહાજનું અવલોકન કરીએ ત્યારે પ્લેટફોર્મ તો કેવું હશે, સ્થિર એટલે કે સ્થિર પ્લેટફોર્મ નિર્દેશ પ્રેમ કહેવાય. પૃથ્વી પરથી ચંદ્રનું અવલોકન કરીએ ત્યારે અચળ વેગી પૃથ્વી નિર્દેશ પ્રેમ કહેવાય. અહીંયા અચળ વેગી શબ્દ વાપરવાનું કારણ શું છે, તો કે પૃથ્વીનો વેગ એક તો અચળ વેગ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે, તો જ્યારે પૃથ્વી પરથી ચંદ્રનું અવલોકન કરવામાં આવે તો પૃથ્વી અને ચંદ્ર એકબીજાની સાપેક્ષે સ્થિર નથી. કે પૃથ્વી પરથી ચંદ્ર ગતિમાં દેખાય છે તો ચંદ્ર પર જતા આપણને પૃથ્વી ગતિ કરતી હશે એવું દેખાશે, અને એનો વેગ કેવો છે, અચળ, એટલે અચળ વેગી પૃથ્વીને આપણે નિર્દેશ પ્રેમ તરીકે લઈ શકીએ. નિર્દેશ પ્રેમમાં આગળ થોડુંક યામાક્સ પદ્ધતિમાં એક્સ વાય ઝેડ ઘટકો નિર્દેશ પ્રેમમાં ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવે છે. કે કોઈ એમ લખેલું છે આપણે 2-3.5, આનો મતલબ શું થાય, તો કે ધન એક્સ અક્ષ તરફ કેટલું અંતર છે 2 મીટર, પછી ઋણ વાય અક્ષ પર 3 મીટર અને ધન ઝેડ અક્ષ પર 5 મીટર. આ અંતર તમે ક્યાંથી છે, તો કે ઉગમ બિંદુ. યામાક્સ પદ્ધતિમાં ઉગમ બિંદુને નિર્દેશ પ્રેમ ગણવામાં આવે છે. કોઈ નિર્દેશ પ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે એક પરિમાણ માટે કેટલા યામની જરૂર પડશે, 1 યામ. ગતિના વર્ણન માટે આપણે એક જ અક્ષની જરૂર પડે છે, તો 1 ડાયમેન્શન માટે એક્સ અથવા વાય અથવા ઝેડ, 2 ડાયમેન્શન માટે એક્સ વાય અથવા વાય ઝેડ અથવા ઝેડ એક્સ, અને 3 ડાયમેન્શન માટે એક્સ વાય અને ઝેડ ત્રણે. એટલે એક પરિમાણમાં એક અક્ષ કોઈ પણ, દ્વિ પરિમાણમાં કોઈ પણ 2 અક્ષ અને 3 પરિમાણમાં 3 અક્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ ઘટનાના વર્ણનનો આધાર વર્ણન માટે પસંદ કરેલ નિર્દેશ પ્રેમ પર હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કહો છો કાર સડક પર દોડી રહી છે ત્યારે કારની ગતિનું વર્ણન તમારી સાથે અથવા જમીન સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં કરો છો. જો કારની અંદર બેઠીને કારનું અવલોકન કરવામાં આવે તો નિર્દેશ ફ્રેમ શું થશે, કાર, અને જમીન પરથી કોઈ વ્યક્તિ કારનું અવલોકન કરશે તો તેની માટે નિર્દેશ ફ્રેમ શું થશે, તો કે જમીન. જમીનની જગ્યાએ પૃથ્વી શબ્દ પણ વાપરી શકાય. કોઈ પણ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. એટલે કે ગતિની ચર્ચા માટે નિર્દેશ પ્રેમનો ખ્યાલ આવશ્યક છે. નિર્દેશ પ્રેમ યાદચ્છિક છે. યાદચ્છિક શું કામ કીધું, કે સ્થાન બદલવાથી નિર્દેશ પ્રેમ બદલાય. સ્થાન બદલવાથી નિર્દેશ પ્રેમ બદલાય છે એટલે યાદચ્છિક છે. કોઈ પણ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે કણનું સ્થાન જાણવું પડે. કણનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ પ્રેમની જરૂર પડે છે. નિર્દેશ પ્રેમની પસંદગી ભૌતિક પરિસ્થિતિ અનુસાર કરવામાં આવે છે. નિર્દેશ પ્રેમ આપેલ ન હોય
ત્યારે જમીનને નિર્દેશ પ્રેમ, જમીન અથવા પૃથ્વીને નિર્દેશ પ્રેમ તરીકે લેવામાં આવે છે. હવે નિર્દેશ પ્રેમની સાપેક્ષમાં સ્થિર કણ, જો સમય સાથે કણના બધા યામ અફર રહેતા હોય એટલે કે બદલાતા નથી, તો તે કણ નિર્દેશ પ્રેમની સાપેક્ષે કેવો કણ કહેવાય? સ્થિર કણ. જે આપણે સ્થિર પદાર્થની વ્યાખ્યામાં આવી ગયું છે, જો કણના ત્રણેય ઘટકો સમય સાથે બદલાતા ન હોય, બદલાતા હોય તો તે પદાર્થ ગતિમાં થઈ જશે, બદલાતા ન હોય ત્યારે પણ એ આ નિર્દેશ પ્રેમની સાપેક્ષે કેવો થશે? સ્થિર. હવે નિર્દેશ પ્રેમની સાપેક્ષે ગતિમાં કણ, ગતિમાં એટલે કે ના એક અથવા એક કરતા વધારે યામ, વધારે કેટલા? તો કે મેક્સિમમ મેક્સિમમ ત્રણ. કોઈ કણના બધા જ યામ પૈકી કોઈ એક અથવા એકથી વધુ એટલે વધુમાં વધુ કેટલા આવશે? ત્રણ યામ. સમય સાથે બદલાતા હોય તો આ કણ નિર્દેશ પ્રેમની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય. તેની પછી નિર્દેશ ફ્રેમના પ્રકાર. નિર્દેશ ફ્રેમ કેટલા પ્રકારની છે? બે પ્રકારની, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું અજડત્વીય નિર્દેશ ફ્રેમ. બંનેમાં ફરક છે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર એબ જેટલું બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. અચળ વેગ એટલે કે V1 બરાબર 5 મીટર પર સેકન્ડ હોય તો V2 કેટલો થાય? 5 મીટર પર સેકન્ડ. આ કિસ્સામાં આપણે પ્રવેગ ગણીએ તો કે પ્રવેગ A બરાબર ડેલ્ટા Vના છેદમાં ડેલ્ટા T. હવે વેગનો તફાવત, વેગ અચળ હોવાથી A બરાબર વેગનો તફાવત 5 માઇનસ 5ના છેદમાં ડેલ્ટા T. તો પ્રવેગ કેટલો મળશે? A બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ના ગતિને પ્રવેગ રહિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહે છે. જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પાળાય તેને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. જે ગતિમાં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પાળાતો ન હોય તેને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. તેમાં પ્રવેગ હોતો નથી કારણ કે બળ ઝીરો હશે એટલે ગતિ કેવી થાય? પ્રવેગ રહિત. તેમાં આભાસી બળ લાગતું નથી. આભાસી બળ એટલે બસને જ્યારે બ્રેક મારવામાં આવે ને જો તમે બસમાં બેઠેલો હો તો બ્રેકની વિરુદ્ધ દિશામાં તમારી પર આગળની તરફ જે બળ લાગે તેને આભાસી બળ કહે છે. તેમાં પ્રવેગ હોય છે અને તેમાં આભાસી બળ લાગે છે. ખૂબ જ દૂર રહેલા સ્થિર જણાતા તારાઓને જડત્વીય નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકાય. બદલાતા જતા વેગ સાથે ગતિ કરતી બસને કે અન્ય કોઈ પણ વાહનને અજડત્વીય નિર્દેશ ફ્રેમ તરીકે લઈ શકાય કારણ કે જ્યારે વાહનમાં બ્રેક મારવામાં આવશે ત્યારે તમને આગળની તરફ ધક્કો લાગશે અને જ્યારે વાહનને ડાયરેક્ટ સ્ટાર્ટ કરવામાં આવશે અને ત્યારે તમને પાછળની દિશામાં ધક્કો લાગશે. આ જે ધક્કો છે એ ક્યુ બળ કહેવાશે? તો કે આભાસી બળ. આજના ટોપિક આધારિત MCQ. પહેલો, ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. મુક્ત પતન એટલે નીચેની તરફ ગતિ એટલે કે ઋણ વાય અક્ષ પરની ગતિ, જેમાં માત્ર વાય યામમાં ફેરફાર થશે.
એટલે કેટલા પરિમાણમાં થશે તો કે વન ડાયમેન્શન અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને શું કહેવામાં આવે છે નિર્દેશ ફ્રેમ નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા નિર્દેશ ફ્રેમના પ્રકારો નીચેનામાંથી કયા છે નિર્દેશ ફ્રેમના કેટલા પ્રકાર છે બે પ્રકાર પ્રથમ પ્રકાર જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું અજડત્વીય નિર્દેશ ફ્રેમ MCQ નંબર 4 ખાલી જગ્યામાં નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે એ જડત્વીય નિર્દેશ ફ્રેમ જેમાં પાલન થતું નથી તે અજડત્વીય નિર્દેશ ફ્રેમ કોઈ પણ પદાર્થની ગતિ એ ખાલી જગ્યાનો ગુણધર્મ છે પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે કે પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ એટલે જવાબ આવશે એ અને બી બંને જો સમય સાથે કણના બધા જ યામો અફર અફર એટલે કે અચળ અચળ એટલે કે બદલાતા નથી આવા પદાર્થને કયો પદાર્થ કહેવાય સ્થિર પદાર્થ